नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? आज आपणे गणितनी अंदर स्वाध्याय पोथी एमां आगळ जोईशुं। भाग एक नी अंदर आपणे जोई तो खाली जग्याओने, हवे आगळ भाग बे नी अंदर जोईशुं। प्रश्न पांच, नीचेना गुणोत्तरो शोधो। प्रश्न पांच छे, नीचेना गुणोत्तरो शोधो। तो अहींया पहेलो आप्यो छे 30 मिनिट अने 1.5 कलाक। 30 मिनिट अने 1.5 कलाक। तो गुणोत्तरमां आपणने ख्याल छे कि एकमो केवा होवा जोईए, सरखा। अहीं एकमो केवा छे, અહીંયા મિનિટ છે, અહીંયા કલાક છે। તો કઈ રીતે ગણતરી કરીશું એ આપણે જોઈ લઈએ। તો 30 મિનિટ અને 1.5 કલાક છે, તો પહેલાં બંનેના શું કરવા પડશે? એકમો સરખા કરવા પડશે। તો એક કલાક એટલે કેટલી મિનિટ થશે? એક કલાક બરાબર 60 મિનિટ। એક કલાક બરાબર 60 મિનિટ। તો 1.5 કલાક એટલે કે એક કલાક આખો અને ઉપર બીજો અડધો કલાક। તો 1.5 કલાક બરાબર કેટલા મિનિટ થશે? 60 મિનિટ એટલે કે એક આખો કલાક વત્તા અડધો કલાકની કેટલી મિનિટ આવશે? 30 મિનિટ। તો કેટલી થશે? 60 અને 30 કેટલી થશે? 90 મિનિટ। તો આપણે ગુણોત્તર શેનો લેવાનો છે? 30 મિનિટ અને 1.5 કલાક। જે રીતે ગુણોત્તર ક્રમમાં આપેલા હોય એ રીતે જે પહેલો છે એને અંશમાં લઈશું અને જે બીજા નંબરનો આપ્યો છે એને આપણે છેદમાં લઈશું। તો અહીંયા લખી દઈએ કે 30 મિનિટ અને કોનો લેવાનો? 1.5 કલાક। તો 30 મિનિટ તો એ આપણે એમના એમ 30 મિનિટ અને 1.5 કલાકનો આપણે લઈશું 90 મિનિટ। 90 મિનિટ એટલે આ 00 જતી રહી, 3 3 9। તો ઉપર કેટલા વધ્યા? 1 અને નીચે 3। તો ગુણોત્તર કેટલો આવ્યો આનો? 1:3। તો 30 મિનિટ જેમ 1.5 કલાક એનો ગુણોત્તર કેટલો આવ્યો? 1:3। 1:3 હવે એ જ રીતે અહીંયા બીજું છે, 40 સેમી અને 1.4 મીટર, 40 સેન્ટીમીટર અને 1.4 મીટરનો, અને ત્રીજામાં છે કે 75 પૈસા અને 2 રૂપિયા। આ બંનેને આપણે ગુણોત્તરો શોધી લઈએ। તો પ્રશ્ન બેમાં છે 40 સેન્ટીમીટર અને 1.4 મીટર। તો આમાં પણ એકમો શું કરવા પડશે? સરખા કરવા પડશે। તો જે મોટો જે છે આ પોઈન્ટમાં છે એટલે કે મોટા એકમને પછી આપણે નાના એકમમાં ફેરવી દઈશું, એવું નહીં કે તમે મીટરને સેન્ટીમીટરમાં ફેરવો, સેન્ટીમીટરને પણ મીટરમાં તમે ફેરવી શકો છો, પણ અહીંયા જે મોટો છે અહીંયા પોઈન્ટવાળો છે એટલે આપણે ગણતરીમાં સરળતા રહે એટલે આપણે મોટા જે એકમ છે એને નાના એકમમાં ફેરવીશું। તો 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય છે? 100 સેન્ટીમીટર। તો 1.4 મીટર બરાબર શું થવાનું? 1.4 × 100 સેન્ટીમીટર, 1.4 છે તો આપણે 14/10 લખી શકીએ, પોઈન્ટ પછી એક ઘટક છે તો નીચે છેદમાં કેટલા આવ્યા? 10 × 100, અશુન શૂન જતી રહેશે તો કેટલા આવશે? 140 સેન્ટીમીટર। તો 1.4 મીટરના 140 સેન્ટીમીટર। હવે આપણે કોનો કોનો ગુણોત્તર લેવાનો છે? 40 સેન્ટીમીટર અને 1.4 મીટરનો। તો 40 સેન્ટીમીટર અંશમાં અને 1.4 મીટર ક્યાં આવશે? છેદમાં। તો 40 સેન્ટીમીટર છે તો એને આપણે એમના એમ, અને 1.4 મીટર છે તો શું આવશે? 140 સેન્ટીમીટર, શું શું જતી રહી। અહીંયા 2 ભાગ ચલાવીએ તો અહીંયા 7 2
14 તો કેટલો આવ્યો 2 ના છેદમાં 7 તો ગુણોત્તર કેટલો આવશે 40 સેન્ટીમીટર જેમ 1.4 મીટર એનો ગુણોત્તર કેટલો આવ્યો 2 જેમ 7 40 સેન્ટીમીટર અને 1.4 મીટર એનો ગુણોત્તર આવ્યો 2 જેમ 7 2 જેમ 7 હવે આગળ છે 75 પૈસા અને 2 રૂપિયા 75 પૈસા અને 2 રૂપિયા એકમો બંનેના અલગ અલગ છે એકમાં પૈસા છે અને એકમાં રૂપિયા છે તો આપણે ગુણોત્તર લેવાનો છે તો બંનેના એકમો પહેલા કેવા કરવા પડશે સરખા તો અહીંયા જે મોટો છે એને આપણે નાનામાં ફેરવીએ તો 1 રૂપિયો બરાબર 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય છે 100 પૈસા તો 2 રૂપિયા બરાબર કેટલા થશે 200 પૈસા થવાના ને 1 રૂપિયો બરાબર 100 પૈસા તો 2 રૂપિયો બરાબર 200 પૈસા તો આપણે કોનો કોનો ગુણોત્તર લેવાનો છે 75 પૈસા અને 2 રૂપિયા 75 પૈસા નીચે છેદમાં આવશે 2 રૂપિયા તો 75 પૈસા નીચે 2 રૂપિયાની જગ્યાએ 200 પૈસા હવે તમે 25નો 25 એ ભાગ ચલાવીએ તો અહીંયા 25 તરી કેટલા થશે 75 અને અહીંયા 25 ગુણ્યા 8 કરશો તો કેટલા આવશે 200 તો કેટલા વધ્યા 3 ના છેદમાં 8 તો ગુણોત્તર શું આવ્યો 75 પૈસા જેમ 2 રૂપિયા બરાબર કેટલો આવશે ગુણોત્તર 3 જેમ 8 તો 75 પૈસા અને 2 રૂપિયાનો ગુણોત્તર આપણને મળી ગયો છે 3 જેમ 8 ગુણોત્તરમાં જ્યારે ગુણોત્તર શોધવાનો હોય સૌ પ્રથમ આપણને ખ્યાલ હોવો જોઈએ કે બંનેના એકમો સરખા છે સરખા નથી તો એને સરખા બને એ રીતે એકમો ફેરવવાના મોટો હોય મોટાને તમે નાના નાના એકમમાં ફેરવો કાં તો તમે નાના એકમને મોટા એકમમાં ફેરવો તમે તમારી રીતે ગણતરી કરી શકો છો બંને એકમ એટલે કે નાનામાંથી મોટું ફેરવો કે મોટામાંથી નાનું ફેરવો આપણી ગણતરી સરળ રહે એ રીતે આપણે એકમમાં ફેરવીશું તો આપણે અહીંયા 1 રૂપિયો બરાબર 100 પૈસા થતા હતા તો 2 રૂપિયા બરાબર 200 પૈસા એટલે કે આપણે નાનામાં એકમમાં ફેરવ્યું અને પછી આપણે ગણતરી કરી તો આપણને સરળતા રીતે આપણનો ગુણોત્તર મળી ગયો હવે આગળ છે ચોથો પ્રશ્ન એમાં છે 450 મિલી અને 1.5 લીટર તો શું કરીશું એકમો અલગ અલગ છે તો સરખા કરીશું તો આપણે લઈએ કે 1 લીટર બરાબર 100 મિલીલીટર તો અહીંયા કેટલા છે 1.5 લીટર બરાબર શું થશે 1.5 ગુણ્યા 1000 મિલીલીટર 1.5 છે એને આપણે સાદામાં ફેરવી દઈએ તો 1.5 છે તો 15ના છેદમાં 10 ગુણ્યા 1000 શૂન્ય શૂન્ય જતી રહી મિલી તો કેટલા આવશે 15 ગુણ્યા 100 તો 1500 મિલીલીટર તો 1.5 લીટરના કેટલા આવ્યા 1500 મિલીલીટર તો આપણે ગુણોત્તર શેનો શેનો શોધવાનો છે 450 મિલી નીચે છેદમાં છે 1.5 લીટર તો 450 મિલી એમના એમ અને 1.5 લીટર છે તો એના આપણે કેટલા લઈશું 1500 મિલી તો કેટલા આવ્યા શૂન્ય શૂન્ય જતા રહ્યા હવે આમાં છેદ ઉડાડીએ તો કેટલા ઉડશે અહીંયા 15 તરી 45 અને અહીંયા 15 ગુણ્યા 10 તો અહીંયા 15 એ ભાગ ચલાવીએ તો અહીંયા 3 આવશે અને અહીંયા 10 આવશે તો શું આવ્યું 3 ના છેદમાં 10 તો ગુણોત્તર કેટલો આવ્યો 3 જેમ 10 તો 450 મિલી જેમ 1.5 લીટર તો એનો ગુણોત્તર આપણને મળ્યો 3 જેમ 10 કેટલો આવ્યો 3 જેમ 10 આપણને અહીંયા છેદ ઉડતા હતા શૂન્ય શૂન્ય ઉડાડી
પછી 15 તરી 45 અને 15 ગુણ્યા 10 150. તો આપણે 15 ભાગ ચલાવ્યો તો અહીંયા 3 આવ્યા અને અહીંયા 10, તો આપણને મળ્યો 3/10. તો ગુણોત્તર આવ્યો 3:10. 450 મિલી અને 1.5 લિટરનો આપણને ગુણોત્તર મળી ગયો 3:10. હવે આગળ આપ્યું છે 400 ગ્રામ અને 2.4 કિલોગ્રામ. તો આપણે એકમો અલગ અલગ છે તો એકમો એક સરખા કરી દઈએ, કિલોગ્રામનું ગ્રામમાં ફેરવી દઈએ. તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો 2.4 કિલોગ્રામ બરાબર શું થશે, 2.4 × 1000 ગ્રામ જે આપેલા છે એને 1000 વડે ગુણી દઈએ. તો અહીંયા 24/10 × 1000 ગ્રામ, 0 0 જતી રહી, તો કેટલા આવશે, 2400 ગ્રામ. 2400 ગ્રામ કોનો કોનો ગુણોત્તર છે, 400 ગ્રામ અને 2.4 કિલોગ્રામ. એટલે કે 400 ગ્રામ અને 2.4 કિલોગ્રામ. તો 400 ગ્રામ/2400 ગ્રામ, આ 2 0 અને અહીંયા 4 ભાગ ચલાવો તો 6 × 6 = 24. અહીંયા છેદ જતા રહ્યા તો 1 તો હંમેશા વધે જ, તો શું વધ્યું, ઉપર અંશમાં 1 અને નીચે 6. તો ગુણોત્તર કેટલો મળ્યો આપણને, 400 ગ્રામ/2.4 કિલોગ્રામ. એનો ગુણોત્તર મળ્યો આપણને 1.6, 1:6. કેટલો મળ્યો, 1:6. ગુણોત્તરને આપણે શું બોલીએ છીએ, જેમ. હવે આગળ ગુણોત્તર છે 4 વર્ષ અને 32 મહિના. બંનેના એકમ અલગ અલગ છે તો એક સરખા એકમ કરી દઈએ. 1 વર્ષ બરાબર કેટલા મહિના થાય છે, 12 મહિના. 1 વર્ષ બરાબર કેટલા મહિના થાય, 12 મહિના. તો 4 વર્ષ બરાબર 4×12 મહિના, જેટલા વર્ષ છે અને 12 વડે આપણે ગુણી દઈએ તો એટલા આપણને મહિના મળી જશે. 12 × 4 = 48 મહિના કેટલા થશે, 4 વર્ષના કેટલા મહિના બનશે, 48 મહિના. તો આપણે ગુણોત્તર લેવાનો છે 4 વર્ષ અને 32 મહિના. 4 વર્ષ નીચે છે છેદમાં 32 મહિના. 4 વર્ષ એટલે આપણે મહિનામાં ફેરવી તો 48 મહિના અને છેદમાં 32 મહિના. હવે આપણે ભાગ ચલાવીએ તો કેટલાય ભાગ ચાલશે, 16 ભાગ ચલાવીએ તો 16 × 3 = 48 અને 16 × 2 = 32. અહીંયા 16 × 3 આવશે, અહીંયા 16 × 2, તો કેટલો આવ્યો, 3/2. તો આપણને ગુણોત્તર મળી ગયો 4 વર્ષ/32 મહિના. એનો ગુણોત્તર આપણને મળ્યો 3:2. કેટલો મળ્યો, 3:2. હવે પ્રશ્ન 6 છે, દરેક ચોરસમાં જવાબ લખો. આ જે ખાના આપે છે એમાં જવાબ લખવાનો છે. તો પહેલું આપે છે 2/3 = 8, છેદમાં અહીંયા ખાલી જગ્યા છે, બરાબર 14/4 ખાલી જગ્યા, બરાબર અંશમાં ખાલી જગ્યા આપી છે અને છેદ આપ્યો છે. હવે બરાબર છે ઉપર અંશમાં ખાલી જગ્યા છે અને છેદમાં આપણને 33 આપ્યા છે. તો જે જે જગ્યાએ આ ખાલી જગ્યાઓ છે એમાં આપણે શોધવાના છે. તો આપણે શોધીએ તો આપણને આપ્યું છે કે 2/3 = 8, અહીંયા ખાલી જગ્યા છે. એ રીતે બરાબર 14/4 નીચે ખાલી જગ્યા, બરાબર ઉપર ખાલી જગ્યા આપી છે અને નીચે છેદમાં 24 છે. એ રીતે અહીંયા બરાબર અને ઉપર ખાલી જગ્યા નીચે 33 છે.
તો આપણે ભણી ગયા છીએ કે પાઠ્યપુસ્તકની અંદર કે આ રીતના જે બરાબર આવે છે તો એનો મતલબ શું થાય, આ બંને ગુણોત્તર એકબીજાના સમગુણોત્તર કહેવાશે. એટલે કે તમે છેદ ઉડાડો એના ઉપરથી ગુણોત્તર આપણને દરેક બાદ ગુણોત્તર આપણને કેવો મળે છે, સરખો. તો આ પહેલાં આ બંનેનો ઉપયોગ કરીને આ શોધી દઈએ. તો બેના છેદમાં ત્રણ છે એનો ઉપયોગ આપણે 8 નીચે છેદમાં જે ખાલી જગ્યા છે એ શોધીએ. તો હવે તમે પહેલાં ગુણોત્તરમાં છે કે સમગુણોત્તરો છે એકબીજાના, તો પહેલો ગુણોત્તર ઉપરનો એ ઉપરના સમગુણોત્તરમાં છે, નીચેના છેદનો નીચેના છેદમાં સમગુણોત્તરમાં છે. તો તમે આને આ રીતે પણ ચોકડી ગુણાકાર પણ કરી શકો છો કે આ જે છે એને આપણે જવાબમાં લઈ લઈએ અને ચોકડી ગુણાકાર કરીને જવાબ તમે શોધી શકો છો. કાં તો તમે એમ પણ શોધી શકો કે આ બે છે અહીંયા છેદમાં કેટલા આપ્યા છે, 8. તો બેને કેટલા ગુણો, તો 8 થશે. તો બેને આપણે 4 વડે ગુણીએ, 4 2 8. તો અંશમાં જેટલાય ગુણ્યા એટલા ને એટલી સંખ્યા વડે નીચે છેદમાં પણ ગુણીએ. તો 3 ગુણ્યા 4, ઉપર કેટલા છે 8, નીચે શું આવશે 4 3 12. તો એક ગુણોત્તર આપણને મળી ગયો 12. હવે આ જ ગુણોત્તરનો ઉપયોગ કરીને આપણે બીજા બાકીના જે ખાલી જગ્યાઓ છે એનો ગણતરી કરીશું. તો હવે બીજો છે 2 ના છેદમાં 3 = 14, નીચે અહીંયા ખાલી જગ્યા છે. 2 ને કેટલા વડે ગુણો, તો 14 થાય છે. તો 2 ગુણ્યા 7, 7 2 14. તો નીચે પણ કેટલા વડે ગુણીશું, જે વડે અંશમાં ગુણ્યા એ જ વડે છેદમાં, 2 ના ગુણ્યા 7. તો કેટલા થવાના, 2 6 14 7 3 21. તો ખાલી જગ્યામાં શું આવશે, 21. પછી કાં તો હવે પહેલા ને આના સાથે જ 2 ના છેદમાં 3, હવે ખાલી જગ્યા છે નીચે આપેલા છે છેદમાં. તો અહીંયા 3 ને કેટલા વડે ગુણીશું, તો 24 થશે. 8 3 24. હવે એ જ રીતે 2 ને પણ કેટલા વડે ગુણીએ, 8 વડે. તો 8 2 16 અને નીચે 24, તો કેટલા આવશે, 16. હવે આગળ છે કે 2 ના છેદમાં 3 = અહીંયા ચોરસ નીચે 33. હવે 3 ને અહીંયા 3 છે ને છેદમાં આપણે 33 લાવવા છે, તો કેટલા વડે ગુણીશું, 3 ને 11 વડે. તો ઉપર એ જ રીતે 2 ને પણ 11 વડે. તો 11 2 22, નીચે છેદમાં 33. તો આપણને મળી ગયો 22 ના છેદમાં 33. અથવા તમે ચોકડી ગુણાકારની રીતે પણ કરી શકો છો. હું 1 ની ગણતરી કરું, આ પહેલો છે અને આપણે ગણતરી કરીએ, 2 ના છેદમાં 3 = 8 ના છેદમાં નીચે શોધવાનું છે. તો લખી લઈએ કે ચોકડી ગુણાકારની રીતે, તો આપણે આને શોધવી છે. તો આને શું કરીશું, આ બંનેનો ચોકડી ગુણાકાર અને આ બંનેનો. તો ચોરસ ગુણ્યા 2 = 8 ગુણ્યા 3. હવે આપણે ચોરસની કિંમત શોધવી છે, તો ચોરસને એમ ને એમ રાખીએ, આ 2 જે છે ગુણાકારમાં બીજી બાજુ જશે તો 7 થઈ જશે ભાગાકારમાં. તો અહીંયા 2 4, તો ચોરસ બરાબર કેટલા આવ્યા, 12. તો ચોરસ ખાનામાં કેટલા આવ્યા, 12. તમે આ રીતે પણ દરેકના ગણી શકો છો, અહીંયા આવી ગયા ને 12. તમે આ રીતે પણ દરેકની ગણતરી કરી શકો છો અને આ રીતે પણ તમે ગણતરી કરી શકો છો. તમને જે સહેલી લાગે એ રીતે તમે ગણતરી કરી શકો છો. હવે બીજા પ્રશ્નની અંદર છે કે 3 ના છેદમાં 4 = 9 ના અહીંયા છેદમાં ખાલી જગ્યા છે, એ રીતે પછી બરાબર ઉપર અંશમાં ખાલી જગ્યા છે, છેદમાં આપણને ઘટક આપ્યો છે 16 = 15 છેદમાં ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા છેદમાં 28. તો ગણતરી આપણે 3 ના છેદમાં 4 = 9 ના અહીંયા છેદમાં ખાલી જગ્યા છે. તો આપણે હવે ગણતરી કરીશું કે 3 ના
અહીંયા 3 છે અને 9 છે, તો 3માં એટલા કેટલા ગુણશો? તો 9 આવે. અહીંયા એવું નહીં કે દર વખતે ગુણાકાર આવે, કોઈક વખતે ભાગાકાર પણ આવી શકે છે. તો 3ના છે ને કેટલા વડે ગુણવાના? 3 × 9. અહીંયા 4 છે તો એને પણ કેટલા વડે ગુણીશું? 3 વડે. સમ ગુણોત્તર કરવા માટે જે સંખ્યા વડે તમે ગુણાકાર કરો એ જ સંખ્યા વડે ઉપર અંશ અને છેદમાં ગુણાકાર કરવાનો. જો તમે ભાગાકાર કરો તો ભાગાકારમાં પણ સરખી સંખ્યા વડે ભાગાકાર કરવાનો. તો 3 × 3 અહીંયા 9 છે, અહીંયા 4 × 3 12. તો ખાલી જગ્યામાં કેટલા આવશે? 12. હવે 3ના છેદમાં 4 છે અને આપણે શોધવાનું છે ચોરસ આ ઉપર અંશમાં શોધવાનું છે. તો નીચેનો ઘટક જોઈએ, અહીંયા 4 છે તો એને કેટલા લાયા છે? અહીંયા 16. તો 4માં કેટલા ઉમેરો? તો 16 આવે. આના માટે દરેકને ઘડિયા આવડવા જોઈએ. તો 4 × 16, તો જે સંખ્યા વડે ગુણાકાર કર્યો એ જ સંખ્યા વડે ઉપર પણ એટલે કે અંશ અને છેદમાં એક સંખ્યા વડે ઉમેરવાની. તો 4 × 3 12, નીચે 4 × 16, તો કેટલો આવ્યો? 12. હવે 3ના છેદમાં 4 છે બરાબર 15, નીચે ખાલી જગ્યા. તો શું આવશે? અહીંયા 15 છે તો 3ને કેટલી સંખ્યા વડે ગુણીશું? તો 15 આવે. 3 × 5. તો એ જ રીતે 4ને પણ 5 વડે ગુણાકાર. 5 × 3 15 છે તો 5 × 4 20. તો 15ના છેદમાં 20. હવે છે કે 3ના છેદમાં 4 બરાબર ખાલી જગ્યા નીચે 28. નીચે 4ને 28 લાવવા માટે કેટલા વડે ગુણ્યા? 7 વડે. 7 × 4 28. તો ઉપર 3ને પણ કેટલા વડે ગુણવા પડે? 7 વડે. તો 7 × 3 21 અને 7 × 4 28. તો 21ના છેદમાં 28. તો દરેકનો આપણને ખાલી જગ્યામાં મળી ગયો. હવે પ્રશ્ન 3 અને 4 જે છે, જેમ એક અને બેમાં ગણતરી કરી સેમ ટુ સેમ, એ જ રીતે તમારે 3 અને 4માં ગણતરી કરવાની છે, જે તમારું શું છે? હોમવર્ક છે. હોમવર્કમાં તમારે આ બંને પ્રશ્નો લખવાના છે અને જે પણ છે જે મેં ગણાયા એ દરેકે દરેક તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાના છે અને આ બંને તમારું આજનું હોમવર્ક છે. હવે આગળ પ્રશ્ન જોઈએ. હવે આગળ પ્રશ્ન 7 છે કે JL હાઈસ્કૂલના એક વર્ગના 26 છોકરીઓ અને 39 છોકરાઓ છે. તો પહેલો પ્રશ્ન છે છોકરીઓ અને છોકરાઓનો, બીજો છે છોકરાઓનો અને છોકરીઓનો, ત્રીજો છે છોકરીઓ અને કુલ સંખ્યાનો, અને ચોથો છે છોકરાઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર શોધો. તો આપણને અહીંયા 4 પ્રકારના ગુણોત્તર શોધ કીધા છે. જે રીતે કીધા છે એ રીતે આપણે ગુણોત્તર શોધી દઈએ. તો પહેલા એ માટે આપણે કુલ સંખ્યા શોધવાની છે. કુલ સંખ્યા છે ને, તો પહેલા આપણે કુલ સંખ્યા શોધી લઈએ, એ રીતે આપણે દાખલાની ગણતરી કરીએ. અહીંયા આપણને પ્રશ્ન 7માં આપ્યું છે કે JL હાઈસ્કૂલના એક વર્ગમાં 26 છોકરીઓ અને 39 છોકરાઓ છે. તો પહેલું છે છોકરીઓ અને છોકરાઓનો, બીજો છોકરાઓનો અને છોકરીઓનો, ત્રીજો છે છોકરીઓ અને કુલ સંખ્યાનો, અને ચોથો છે છોકરાઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર શોધો. તો જેમ આપ્યું છે એ રીતે આપણે ગુણોત્તર શોધવાનો છે. તો અહીંયા આપણને છોકરીઓ અને છોકરાઓની સંખ્યા આપી છે. તો છોકરીઓની સંખ્યા કેટલી છે? છોકરીઓની સંખ્યા આપણને આપી છે, કેટલી આપી છે? 26. અને છોકરાઓની સંખ્યા છે 39. હવે આપણે કુલ સંખ્યા શોધવાની છે. તો કુલ સંખ્યા બરાબર કેટલા થશે? છોકરીઓ અને છોકરાઓની સંખ્યાનો સરવાળો. તો છોકરીઓની સંખ્યા છે, છોકરીઓની
संख्या वत्ता छोकराओनी संख्या ए बने नो शुद्ध से सरवाड़ो छोकरियोनी संख्या छे 26 अने छोकराओनी संख्या छे 39 बने नो तमे गुण सरवाड़ो कर सो तो 65 आवशे। हवे आपणे पहेलुं शोधवानुं छे छोकरियो अने छोकराओनो गुणोत्तर। तो एक नंबर में लखी दईए छोकरियो अने छोकराओनो गुणोत्तर। तो छोकरियो छे तो अंश में शुं आवानुं पहेला छोकरियो छोकरियो अने नीचे शुं आवशे छोकराओ। હવે છે છોકરીઓ કેટલી છે 26 છોકરાઓ કેટલા છે 39 હવે આપણે ભાગ ચલાવવાનો છે તો ઘડીઓ 13 દૂ 26 13 તરી 39 તેરે તેર જતો રહ્યા તો કેટલા આવશે 2 ના છેદમાં 3 તો છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર કેટલો આવ્યો છોકરીઓ જેમ છોકરાઓ તો એનો ગુણોત્તર આવ્યો 2:3 કેટલો આવ્યો 2:3 હવે એ રીતે આપણને બીજો છે છોકરાઓનો અને છોકરીઓનો બીજો આપેલો છે છોકરાઓ અને છોકરીઓનો તો એમાં શું થશે આનો આના જેવું જ આવશે પણ શું થઈ જશે ઉલટાઈ જશે તો છોકરાઓ છે તો છોકરાઓને અંશમાં અને નીચે છેદમાં શું આવશે છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા છે 39 છોકરીઓની સંખ્યા છે 26 તો સેમ ટુ સેમ આ રીતે થશે પણ ઉલટાઈ જશે તો 13 × 3 નીચે 13 × 2 = 26 તેર જતા રહ્યા તો શું આવ્યો 3 ના છેદમાં 2 તો છોકરાઓ અને છોકરીઓ એનો ગુણોત્તર આપણને મળી ગયો કેટલો મળ્યો 3:2 છોકરાઓ અને છોકરીઓ એનો ગુણોત્તર આપણને મળ્યો 3:2 હવે આગળ છે ત્રીજો છોકરીઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર છોકરીઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર છે તો ત્રીજું છે છોકરીઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર તો છોકરીઓનો છે તો અંશમાં શું આવશે છોકરીઓ અને છેદમાં આવશે કુલ સંખ્યા તો છોકરીઓની સંખ્યા છે કેટલી છે 26 અને કુલ છે 65 છોકરીઓની સંખ્યા 26 છે અને કુલ કેટલી 65 તો શું આવશે 13 × 2 = 26 એ જ રીતે 13 × 5 = 65 13 જતા રહ્યા તો શું આવ્યા 2 ના છેદમાં 5 તો ગુણોત્તર શું આવ્યો છોકરીઓ જેમ કુલ સંખ્યાનો એનો ગુણોત્તર આપણને મળ્યો 2:5 કેટલો મળ્યો છોકરીઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર 2:5 એ રીતે ચોથો હતો છોકરાઓ અને કુલ સંખ્યા કુલ સંખ્યાનો તો અંશમાં શું આવશે છોકરાઓ અને નીચે આવશે છેદમાં કુલ સંખ્યા છોકરાઓની સંખ્યા છે 39 ને કુલ છે 65 39 છે એટલે 13 તરી
ઓગણચાલીસ, તેર પંચા પાંસઠ, તેર તેર ઉડી જશે, તો શું આવ્યા? ત્રણના છેદમાં પાંચ. તો કેટલો ગુણોત્તર આવ્યો? છોકરાઓ જેમ કુલ સંખ્યા, એનો ગુણોત્તર આપણને મળ્યો 3:5. તો છોકરાઓ અને કુલ સંખ્યાનો ગુણોત્તર આપણને મળી ગયો 3:5. તો આ રીતે આપણને જે રીતે ગુણોત્તર માગ્યા હોય એ રીતે આપણે ગુણોત્તરો શોધી શકીએ. હવે એ જ રીતે આગળ છે પ્રશ્ન આઠમો, સેમ ટુ સેમ સાતમાના જે રીતે છે, તો કઈ રીતે છે જોઈ લઈએ. કે શાળામાં વર્ષ દરમિયાન 73 રજાઓ હોય છે. પહેલું છે રજાઓની સંખ્યા અને ચાલુ દિવસોની સંખ્યાનો, ચાલુ દિવસોનો અને રજાઓ રજાના દિવસોનો. ત્રીજો છે રજાની સંખ્યા અને વર્ષના દિવસોની સંખ્યા. ચોથો છે ચાલુ દિવસોની સંખ્યા અને વર્ષના દિવસોની સંખ્યાનો ગુણોત્તર શોધો. અને વર્ષના દિવસ અહીંયા આપેલા છે 365 દિવસ આપેલા છે. તો જે રીતે આમાં ગણતરી કરી એ રીતે જ થશે, પણ આમાં શું થશે? થોડી ઘણી બદલાવ થશે. તો એમાં અહીંયા આપ્યા છે કે વર્ષ દરમિયાન 73 રજાઓ છે, તો રજાઓ આપેલી છે, તો રજાઓની સંખ્યા કેટલી છે? 73. ચાલુ દિવસોની સંખ્યા શોધવા માટે શું કરવું પડશે? કુલ કેટલા આપેલા છે? 365. એમાંથી રજાઓની સંખ્યા શું આવશે? બાદબાકી. તો એ રીતે તમને ચાલુ દિવસો મળી જશે. રજાઓ કેટલા છે? રજાઓની સંખ્યા છે 73. કુલ વર્ષના દિવસ, વર્ષના કુલ દિવસો આપેલા છે 365. તો ચાલુ દિવસો શું આવશે? વર્ષના કુલ દિવસો, એમાંથી રજાઓની સંખ્યા બાદ થશે. તો વર્ષના કુલ દિવસો છે 365, એમાંથી તમે રજાઓની સંખ્યા બાદ કરો તો કેટલા આવે? કેટલા આવશે? 292. 292 થશે. હવે આપણે ચાલુ દિવસો મળી ગયા, રજાઓની સંખ્યા અને વર્ષના દિવસો, તો આ રીતે મળી ગયા. અને એ રીતે આજે ચાર આગળના છે એ તમારે ગણતરી કરવાની છે. અને આજના હોમવર્કમાં તમારે આ પ્રશ્ન પણ લખવાનો છે. તો આજના હોમવર્કમાં આગળના બે દાખલા અને એકા, એમ કરીને કુલ 3 છે. આ ભાગમાં આપણે અહીંયા સુધી રાખીએ, આગળના ભાગમાં આગળના દાખલા જોઈ લઈશું.